श्री राधे कृष्ण भगवान की जय। सतगुरु भगवान की जय। ओमकारेश्वर महादेव की जय। कुलदेवी मात की जय। तापी मैया परिवार पंचदेव मारा भगवान पितृगणों ना शरणों में वंदन। ओम भगवान शिवजीना सानिध्यमा पूजानो दिवस पुथियात्रा भगवानना आवाहनो ने स्थापननो दिवस महादेवना शिव महापुराणनी नगरी यात्रा जे महादेवनो ग्रंथ अपने बधाए बहुज सन्मान थी आदर थी नगर यात्रा करी अन आ भूमि माथे स्थापित करो। प्रथम दिवस पूजा अर्चन भगवान आवाहन अने पुथी यात्रा माटे आज थी श्रावण मास नो प्रारंभ थाय। जे महादेव ने कथा नो आपणे बधाए पूजन अर्चन अने दर्शन आ तण आजे कर्युं छे। आजे पहला तो तमाम देवताओनुं आवाहन कर्युं छे, स्थापन कर्युं छे, एने स्थायी स्थापित कर्या छे। महादेवना ग्रंथनुं पूजन करी शिव महापुराणनी यात्रा आज आपणे आंगणे आ महादेवनो यज्ञ प्रारंभ थई रह्यो छे। बहु ज भाग्यशाळी आ परिवार छे कि जेमना हेतु थी आज सूरत शहर ने फरी एक वार आ महादेव नो यज्ञ प्राप्त थयो छे। यजमान श्रीओ ने बहुज हृदय थी धन्यवाद कहू छू, साथे साथे साधुवाद प्रदान करू छू। स्व क्षमाबेन परशोत्तम भाई कथिरिया हस्ते जय सुगवाय परशोत्तम भाई
સંગીતાબેન જયસુખભાઈ અને સુપુત્ર યતિન કુમાર તથા દેવ કુમાર, એમની સાથે યજમાન શ્રી સ્વ બાલજીભાઈ રણછોડભાઈ, સ્વ રતિલાલભાઈ બાલજીભાઈ, સ્વ અંસાબેન રતિલાલભાઈ હસ્તે ગંગાસ્વરૂપ મુક્તાબેન બાલજીભાઈ તથા પુરુષોત્તમભાઈ તથા હિંમતભાઈ તથા વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલ કુમાર તથા અંકિત કુમાર અને વિમળાબેન, એમનો સમસ્ત પરિવાર આ કથાના નિમિત્ત માત્ર યજમાન શરી છે. હૃદયથી સાધુવાદ પ્રદાન કરું છું કે આ પરિવાર દ્વારા આવા યજ્ઞને એક નિમંત્રણ અપાયું. જ્યારે મારી વડોદરા શહેરની બાજુમાં દશરથમાં કથા હતી ત્યારે મારી બેન આવેલા અને કીધું, બાપુ મારો સંકલ્પ છે કથા કરવાનો, પણ કથા કરવાની વ્યવસ્થા નથી, કારણ કે કથામાં 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, આપ જાણો છો બધા. બહુ નાની એવી રકમ છે મારી પાસે, અહીંયા બેન ઉપસ્થિત છે, એમને પૂછજો. મેં કીધું, તમારો કથા કરવાનો સંકલ્પ છે ને એ જ કથાનું બજેટ છે, બાકી મારી કથાનું કોઈ બજેટ નથી. ખર્ચા નાના મોટા છે જે સમાજ દ્વારા પૂરા કરવામાં આવે છે. અમે વિચાર કરતા હતા કે એક અજમાન છે ખાલી 51,000 ના, તો 2-3 લાખનો ખર્ચો કેવી રીતે પૂરો થાય. અમારી દીકરી અંશુબેન ને એમનો પરિવાર અમારી સાથે વર્ષોથી 14 વર્ષથી જોડાયેલો છે. એમના સનેય સંગીતાબેન એ અમારી સાથે ગાડીમાં છે. જયસુખભાઈ કે બાપુ એક યજમાન અમે બની જાય, જેને આપ જોઈ રહ્યા છો એ જયસુખભાઈ છે. તો આ બે પરિવાર દ્વારા 51,000નું મુખ્ય પદ સ્વીકારી અને 25 પોથી યજમાન પદ એકાદશ શિવપુરાણની સાથે જોડાઈ આજ આ મહાદેવનો યજ્ઞ આ શહેરને મળ્યો છે. એકવાર તાળીઓથી વધાવશો. મારા જીવનનો આ બહુ જ મીઠો અનુભવ છે કે સંપત્તિથી બધું નથી થતું, ક્યારેક ક્યારેક પરમાત્માની કૃપાથી થાય છે. જે તારીખમાં સુરત શહેરને કથા મળી છે એ તારીખમાં મેં કરીબ કરીબ 2-3 વ્યક્તિને ના પાડી છે, કારણ કે કથા એકવાર કહેવાય ગયું બેનશ્રીને કે ભાઈ તમારે સુરતમાં આપણે યજ્ઞ કરીશું, અને આમાંય સુરતના બહુ વખાણ સાંભળ્યા હતા એટલે મને પણ આવવાની ઈચ્છા હતી કે સુરતમાં જાય. 4-5 વર્ષ પહેલાં અમે આવ્યા હતા પાસોદરા છેલ્લી કથા, એ પરિવાર પણ અહીંયા છે, પણ બધાનો તારલો સુરતથી સમકે, બધા સુરતથી બહાર બહુ પડે એમ, પણ અમે બહાર પડ્યા પછી સુરતમાં પડ્યા. ઘણા દીકરીઓ બહેનો કહેતા, બાપુ તમારી લાઈવ કથા બહુ જોઈએ, બહુ સાંભળીએ, પણ પ્રત્યક્ષ પહેલાં વહેલાં તમે સુરતમાં આવ્યા. એ સાચી વાત છે, સુરતમાં મારી કથાઓ થઈ પણ કોઈ દિવસ લાઈવ કથા નથી. આ પ્રથમવાર લાઈવ કથા સુરતના બધા પરિવારોને કારણે મળી છે. એકવાર તમામ યજમાન પરિવારોને હૃદયથી વધાય પ્રદાન કરું છું, કારણ કે આપ ઘણા બધા લોકો સ્વભાવથી દૂર રહેતા હોય, હું હંમેશા માટે ભીડથી દૂર રહું, મને ટ્રાફિક અને ભીડથી થોડું આમ દૂર રહેવાનું વધારે પસંદ. એટલે સુરત શહેરમાં તો તમે કેટલા ભીડમાં જીવો, પણ ભીડમાં જીવો ને એની કરતાં વધારે તમે બધાય ભાવનામાં જીવો છો. એટલે ફરી એકવાર આ ગામને આંગણેમાં આવ્યા છે, તમારી જેટલી ભીડ છે ને એની કરતાં ભાવના બહુ વધારે છે. અને સુરતમાં આવીએ ને એટલે એમ થાય ઘરે આવ્યા, અમરેલીમાં આવ્યા ને એવું લાગે, અમારું સૌરાષ્ટ્ર અમારું કાઠિયાવાડમાં આવ્યા ને એવું લાગે. અમુક શહેરમાં આપણે જઈએ તો તમારું કોને ઘરે ગોઠવું છે એમ પૂછે, અને એમ કે તમારું અમારે ઘરે જ રાખજો. માખણ મારવાની વાત નથી, હું તો બહુ કડવો છું, મારાથી તો લોકો 100 ફૂટ દૂર ઉભા રહે છે. મેં મારી જિંદગીમાં કુણું કુણું બોલતા જ નથી આવડતું, પણ અમુક શહેરમાં જાય ને તો એમ કે તમે કોને ઘરે ઉતર્યા છો ને ક્યાં જમવાના છો, અને અહીંયા એમ કે અમારે ઘરે ઉતરજો ને અમારે ઘરે જ જમજો. એ મારા સૌરાષ્ટ્રની ખાનદાની છે, વાલા રોટલો ને ઓટલો બહુ ઊંચાઈથી હૈયું ઠરે. સુરત શહેર એક એવું
શહેર છે જ્યાં આવીને એકબીજાને ઘરે ચા પાણી પીવા જવામાં મહેમાન થાકી જાય, અમે બીજે બધે જાય ત્યાં છા ગોતી ગોતીને થાકી જાય, એટલો એટલો ફેર. મને આ જશ્વીને જ કીધું, મને કે બાપુ પાંચ જગ્યાએ તો જમવાનું પરફેક્ટ નિર્ણય કહેવાય ગયો, આ પડાઈ ગયું. મેં કીધું અમે આની પહેલાં આવ્યા ને 3-4 વર્ષ પહેલાં, ત્યારે એક બબે જગ્યાએ થઈ જતું, તે પછી એક જગ્યાએ 12:30 જાય ને એક જગ્યાએ 1:30 વાગે જાય, તો ગોદવી લે. એટલે સારું લગાડવા નથી કહેતો, પણ બહુ હૃદયથી કહું છું, સુરત શહેર એ દાનની ભૂમિ છે વાલા. આ જગતમાં એવો કર્ણ થયો કે જેણે દાનમાં કોઈ દિવસ ફાંસી પાની નહોતી કરી, અને એનો પ્રભાવ આ સુરત શહેરમાં છે. સુરત શહેરમાં તમે ગમે ત્યાં ઉતરો ને કોઈ પણ ખૂણે, એટલે તમને બે કાઠિયાવાડી એટલું તો પૂછી જ લે કે ભાઈ તમે જેમાં તો છો ને. એ રોટલાનું આ જગત છે વાલા. શિવમહાપુરાણમાં આપણે યાત્રા કરવા જઈ રહ્યા છીએ. આજ બહુ જ ભાગ્યશાળી આ પરિવાર છે કે જેના આંગણેથી આ મહાદેવનું ગ્રંથ પ્રારંભ થયો અને વિરામ થયો, સાથે સાથે જેણે શિવમહાપુરાણનું આજ પૂજન કર્યું છે, પંચદેવનું આવાહન કર્યું છે, એ બહુ જ ભાગ્યશાળી છે. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં તિથિ માસ મહિમાનું બહુ મોટું વર્ણન છે, અને આ કથામાં આપણે મુખડું આપ્યું છે શિવ શ્રાવણ માસ મહિમા દર્શન. આ ગ્રંથ આ માસને સુકામ આટલો બધો મહિમાશીલ બનાવવામાં આવ્યો છે? શ્રાવણ માસમાં એવી કઈ તિથિઓ છે કે જેને શ્રાવણ માસ કહેવાયો? જેટલા નક્ષત્રો આવે એમાં શ્રવણ નક્ષત્ર આવે, જે પૂર્ણિમા માથે આવે એ શ્રાવણ માસમાં આવે છે. એટલે શ્રાવણ માસને શ્રાવણ માસ કહેવામાં આવે. આખો માસ કથા સાંભળવાનો, કથા ગાવાનો, પૂજા કરવાનો, ઉપાસના કરવાનો. એકાદશ માસ 11 માસમાં તમે ગમે એવું જીવા હો અને એક માસ સુવ્યવસ્થિત જીવી જાઓ, એટલે 11-11 માસની જેટલા દોષો હોય એની ક્ષમા મળે છે. શ્રાવણ માસ કોઈ સામાન્ય માસ નથી, એને ઓનલી વન મહાદેવારે જોડેલું છે. ચૈતર માસમાં તો પિતૃઓને પણ જોડવામાં આવ્યા છે, માં જગદંબાના નોરતાને પણ જોડવામાં આવ્યા છે, ઘણા બધા પિતૃ માસને એની આરે જોડેલા, કાર્તિક માસને આરે કાર્તિક સ્વામીને જોડેલા, પિતૃઓને જોડેલા છે, પૂજાવિધિ વિષ્ણુને જોડેલા, પણ એક શ્રાવણ માસ ઓનલી વન મહાદેવને જોડેલો, જેમાં કોઈ દેવતાઓનો સમાવેશ નથી, ફક્ત મહાદેવનો સમાવેશ. પૂરા માસમાં શિવ પૂજાનો એટલો મહિમા, એટલી કથાનો મહિમા. ભાગ્યશાળી એટલા માટે કહું છું, એક વર્ષમાં 2 કથા થઈ શકે યા તો 3 થઈ શકે શ્રાવણ માસમાં. એટલે વક્તા માટે શ્રાવણ માસ એ કદાચ કથા ન મળે ને તો પણ એને એકવાર શિવપુરાણનું અનુષ્ઠાન કરવું પડે, જે વક્તા હોય એની વાત છે. જેણે ભાવથી ગાવાનું શરૂ કર્યું હોય એની વાત નથી કરતો, જે કાયદાસર વ્યાસપીરની સાથે કંગન સાથે બંધાણેલા હોય, જેણે વ્યાસપીરને વેદોક્ત સ્વીકારી હોય, એના માટે એકવાર શ્રાવણ માસમાં શિવ મહાપુરાણનું અનુષ્ઠાન કરવું જ પડે, એ બંધન કરતા છે. તો એવા પવિત્ર માસમાં આપણા ગામને આંગણે આજ મહાદેવનો આવો યજ્ઞ થઈ રહ્યો છે. શિવ મહાપુરાણ મહિમા જે ગ્રંથ તમે ગાવા જઈ રહ્યા એ કોઈ ઇતિહાસ નથી, એ કોઈ ઘટના નથી, એ કોઈ અવતાર નથી, એ મહા અવતાર છે. શિવ મહાપુરાણ એ અસ્તિત્વ છે. અવતાર યુગ આરે જોડાણેલો છે ત્યારે શિવ મહાપુરાણની સાથે યુગો જોડાણેલા છે. શિવ હિ પ્રારંભ હૈ ઓર શિવ હિ અંત હૈ, આદિ અનાદિ અનંત વિનાશી, આદિ યાની વર્તમાન, અનાદિ યાની ભૂતકાળ, અનંત યાની ભવિષ્ય. આ જગતમાં જેનો ક્યારે પ્રારંભ નથી થયો એને જેનો ક્યારે અંત નથી થયો એવા ભગવાન શિવજીના શિવ મહાપુરાણની યાત્રા કરવા આપણે બધા જઈ રહ્યા છીએ. જે 9 દિવસ પૂર્ણ અનુષ્ઠાનના રૂપમાં આ મહાદેવનો ગ્રંથ આપણા જીવનને ઘણું બધું આપી જાય છે, ઘણું બધું ઘડતું પૂરું કરી જાય છે. ઘરથી માંડીને સ્મશાન સુધીની કોઈ યાત્રા હોય તો એ શિવ મહાપુરાણ છે. જન્મથી માંડી મૃત્યુ સુધીની કોઈ યાત્રા હોય તો શિવ મહાપુરાણ છે. પ્રારંભથી માંડીને અંત સુધીની કોઈ યાત્રા હોય તો શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણ એ અસ્તિત્વની કથા છે જેમાં સંપ્રદાય નથી, ઓનલી વન સત્ય છે.
શિવ મહાપુરાણ ને વિભાજનમાં બાંધી ન શકાય, શિવપુરાણ ને કોઈ જગ્યાએ કોઈ એક જગ્યાએ સ્થિર ન કરી શકાય. આખું જગત જેમાંથી સર્જિત થાય અને જેમાં આખું જગત લય થાય એ શિવ મહાપુરાણ છે. જે મહાદેવનો ગ્રંથ, સારું લગાડવા નથી કહેતો, પણ એક વર્ષ તમે કથા શ્રવણ કરો અને ખાલી એક શ્રાવણમાં શ્રવણ કરો, ફલ એક સમાન મળે છે. શ્રાવણ માસ મહિમામાં હું તમને પુરાવા સાથે, શ્લોક સાથે, મંત્ર દ્રષ્ટાઓના, ઋષિનો, વેદનો આશ્રય લઈને આ બધું સાબિત કરી દઈશ કે શિવ મહાપુરાણ વાસ્તવમાં શ્રાવણ માસમાં ગાવાથી અધિક ફલ શુકામ છે. આદિનારાયણી ભવાની મહાદેવને પ્રશ્ન પૂછે, પ્રભુ આ ગ્રંથનો અધિકારી કોણ? આ ગ્રંથ ક્યારે ગવાયો? કોના દ્વારા ગવાયો? આ ગ્રંથ મનુષ્ય ક્યારે પોતાને ઘરે લાવી શકે? મહાદેવે જવાબ આપ્યો, તો દેવી જે શિવ મહાપુરાણની કથાઓ આપને કહેવા જઈ રહ્યો, કોઈ ભૂમિ બલવાન બને, કોઈ આત્માના પુણ્યનો ઉદય થાય, કોઈ જીવાત્મા મોક્ષની કદારમાં અંતિમ ક્ષણમાંથી ઊભો હોય, કોઈ ગામ શ્રાપથી મુક્ત થવાનું હોય, કોઈ ભૂમિ પરિવર્તન થવાની હોય, કોઈના શ્રાપનું નિવારણ થવાનું હોય, એ ભવાની ચારા ગ્રંથ મૃત્યુલોકની યાત્રા કરે છે. જે સ્થાને શિવ કથા થાય, અનિષ્ટતાથી નાચી જાય, પાવન સ્થાન થાય, શિવનો ત્યાં વાસ થાય. જે ભૂમિ માથે મહાદેવની કથા થાય, એક વર્ષ એ ભૂમિ માથે કોઈ અહિત ન થાય, ત્યાં શબ્દમય બ્રહ્મ સ્વરૂપ સદાદેવી મારો વાસ રહે. જે મનુષ્ય મહાપુરાણનું પૂજન અર્ચન અને દર્શન કરે, દેવેને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે. દેવી આખું શિવ મહાપુરાણ નહીં, એક શ્લોકનો કોઈ માણસ રોજ પાઠ કરે તો એવું માનવ મારા લોકને પામે છે. શિવપુરાણમાં સંચિત મહિમાનું દર્શન કરી આપણે 20 મિનિટ પછી જુદા પડવાનું છે, તો 2 મિનિટ માટે મહાદેવના નામનો આશ્રય. ॐ मङ्गलम् ॐकार मङ्गलम् ॐकार मङ्गलम् शिव मङ्गलम् शिव नाम मङ्गलम् ॐ मङ्गलम् ॐकार मङ्गलम् ॐकार मङ्गलम् મંગલ હરિ નામ મંગલા
जागते रहो। કથા તરફ યાત્રા કરી અહીં ઉપસ્થિત જેટલા શ્રોતાગણો છે તેમજ લાઈવ દ્વારા હજારો લોકો આ કથાને શ્રવણ કરી રહ્યા એ તમામ શ્રોતાઓના શરણોમાં વંદન, બાળકોને આશીષ, પૂજ્ય શરણોમાં દંડ પ્રણામ, આત્મરૂપી નિવાસ કરનારી પ્રકૃતિમાં ભગવાન શિવચિત્તને નમસ્કાર. મારા ભગવાનના શરણોમાં વંદન કરી કથા તરફ યાત્રા કરીએ. આદિ નારાયણે ભવાનીને મહાદેવે કીધું, દેવી આ એક શ્લોક રોજ મનુષ્ય પાઠ કરે તો એવો મનુષ્ય દરેક પાપ કર્મથી મુક્ત થઈ અને મારા લોકને પામે છે. દેવી આ એક શ્લોકમાં શિવપુરાણનો પૂરો નિચોડ છે. આ એક શ્લોકમાં શિવપુરાણનો પૂર્ણ મહિમા છે. આ એક શ્લોકમાં મનુષ્ય જીવન માનવ દેહ ધારણ કરે પછી શિવપ્રાણ દ્વારા કઈ ગતિ પ્રાપ્ત થાય એની દિશા છે. દેવી આ એક શ્લોક મારા તમારા જીવનમાં મૃત્યુ પછી મળનારી કઈ ગતિ છે એનું પુનઃ દર્શન કરાવે છે. આ ગ્રંથ શું છે, આપણે શું છે, ગતિ શું થાય એ ત્રણેયનો પરિચય આ એક શ્લોક આપે છે. અહીંથી બોલવામાં આવે છે, જેટલો આવડે એટલો બોલજો. ઓમ શિવ પુરાણ તિલક, ઓમ શિવ પુરાણ તિલક, ખર
वेदांत वेद विलस्त पर वेदांत वेद विलस्त पर वस्तु गीतं यावे शिवपुराण तिलकम खलु सत्यपुराणम वेदांत वेद विलस्पर वस्तुगीतम यावे पठिस सुनुया त्रेमा दरण शंभु प्रिया लभेतम परमाम गतिवे। इसका अर्थ क्या होता है? ओम शिवपुराण तिलकम ये अधारे अधार पुराणो प्राण छे। ओम शिवपुराण तिलकम खलु सत्यपुराणम अधार पुराण में देख शिव नाम ने काढ़ीलो ने अधारे अधार पुराण निष्प्राण थी जाए। अधारे अधार पुराण नो कोई प्राण होय, अरे पूरा ब्रह्मांड नो कोई प्राण होय तो ए भगवान शिव छे। आखा ब्रह्मांड में देख शिव नाम हटावी लो एटले आखू ब्रह्मांड जड़ छे। ब्रह्मानी तमाम चेतना एक ओनली वन भगवान शिव थी प्रकाशित। शिव कोई संप्रदाय नथी, शिव कोई व्यक्ति नथी, शिव कोई शरीर नथी, शिव कोई देह नथी। शिवे महाऊर्जा छे। शिव ने अव्यक्त ब्रह्म कहेवामां आवे जेनाथी जगत निर्मित थाय छे। आखा ब्रह्मानो प्राण कोई होय तो ए भगवान शिव छे। आखा ब्रह्मानु कोई अस्तित्व होय तो ए भगवान शिव छे। આખું બ્રહ્માંડ જેના હાથે આવે છે, બ્રહ્માંડમાં દેખ શિવ નામ હટાવો એટલે બ્રહ્માંડ જડ છે। શિવપ્રાણ તિલકમ ખલુ સત્ય પુરાણમ આનાથી શું પ્રાપ્ત થાય? બોલે આનાથી સત્યની અનુભૂતિ થાય। અને સત્યની કોઈ પરિભાષા ન હોય, સત્યને કોઈ શબ્દ કહી ન શકે, સત્યમાં કોઈ વિભાજન ન હોય, સત્યમાં કોઈ પક્ષપાત ન હોય। સત્ય એક એવું નકાર છે કે જે હરેક માટે એક સમાન છે। ખલુ સત્ય પુરાણમ આ ગ્રંથિ શેની પ્રાપ્તિ થાય? બોલે સત્યની અનુભૂતિ થાય। સત્ય એટલે પરમાત્મા, સત્યમ શિવમ સુંદરમ। સત્ય હિ શિવ હૈ ઓર શિવ હિ સુંદર હૈ। સત્ય હિ નહીં હોતા તો શિવ હિ નહીં હોતા। આપણે એમ કહીએ ને ઈશ્વર સત્ય છે, આ ખોટી વાત છે। ઈશ્વર સત્ય હોય તો હું તમે કોણ છીએ? નહીં, ઈશ્વર સત્ય નથી તો સત્ય એ ઈશ્વર છે। એટલા માટે તો પહેલો શબ્દ શિવપુરાણમાં સત્ય આપ્યો, ખલુ સત્ય પુરાણ વેદાંત વેદ। આ વેદોનો પ્રાણ છે, આ વેદોની શાખા છે। આની પેલાની જો કથા આપણે સાંભળી હોય ને, તમે શબ્દ આપ્યો તો શિવ સપ્તર્ષિ દર્શન,
એક એક વેદને મારીને તમારે અમે સંસારમાં કોઈ પ્રકાશિત કર્યા હોય, મારીને તમારે અમે સંસારની વિચારધારાને ડેવલપ કોઈએ કરી હોય, માનવ જીવનને કોઈ પ્રગતિશીલ બનાવી અને સંસારની વ્યવસ્થા કરી હોય, તો એ ઋષિઓ હતા જેણે વેદોનો આશ્રય લીધો. વેદ ભગવાન શિવના શ્વાસમાંથી નીકળેલી મહાશક્તિ હતી, જે અવ્યક્ત બ્રહ્મ શબ્દ હતા, જેને ઋષિઓએ અનુભવમાં લઈ અને તમારે સામે પ્રકાશિત કર્યા. જેમ અસ્તિત્વમાંથી કોઈ શબ્દ કોઈના ચિત્તમાં ઉતરે અને શબ્દ મુખ દ્વારા પ્રકાશિત થાય, એમ વેદ એ ભગવાન શિવની રૂચા હતી, પ્રાણ હતો, જેને ઋષિઓએ વ્યવસ્થિત કરીને મારીને તમારે અમે પ્રકાશિત કર્યા. એમાંનો એક ભાગ શિવ મહાપ્રાણ, વેદાંત વેદ, વેદોનો પ્રાણ, વેદોની કોઈ ધડકન. ચાર વેદમાં એક ઓમકાર કાઢેલો ને વેદ નિષ્પ્રાણ થઈ જાય. આખા વેદની કોઈ ધડકન હોય, આખા વેદનો કોઈ પ્રાણ હોય, તો એ ભગવાન શિવ છે, ઓમકાર છે. આખા બ્રહ્માંડમાં એક ઓમ શબ્દને હટાવી લો એટલે બ્રહ્માંડ નિષ્પ્રાણ છે. મહાદેવ એમ કહે, હું વાસ્ય છું, ઓમકાર મારો વાસક એકાક્ષર મહામંત્ર છે. જે તમે બેઠા છો ને એ વેદની ઉપસ્થિતિમાં બેઠા છે. અવતારોમાં અને શિવ મહાપુરાણમાં અંતર એટલું છે કે અવતાર યુગ સાથે આવે છે. તમે ભગવાન શ્રી કૃષ્ણ પરમ ચેતન્ય સ્વયં નારાયણ, પણ દ્વાપરની ઉપર જાઓ તો તમને ન જોવા મળે, એ દ્વાપર સીમિત હતા. ભગવાન શ્રી હરિ જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ કહે, શ્રી રામ, પણ તેતાયગની ઉપર જાઓ તો તમને એ ન મળે. ચારે ચાર યુગમાં એક એક દેવતાઓનો અંશ છે, એક એક દેવતાઓની બાઉન્ડરી છે. તમે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ સ્વામી ભગવાનને માર્ગે હાલો, પરમ ચેતન્ય શ્રી હરિ, પણ 225 વર્ષ પછી અંત છે, ન મળે. રામાપીરને માર્ગે હાલો, 600 વર્ષ પછી અંત છે. 600 વર્ષ પછી ભારતની ભૂમિ માથે પીર નામનો કોઈ અવતાર નહોતો. તમે મહાવીરને માર્ગે હાલો, 2000 વર્ષ પહેલા મહાવીર નામની કોઈ ભારતની ભૂમિ માથે અસ્તિ નહોતો, જેનાથી જૈન ધર્મ થપાય, અસ્તિત્વમાં નહોતો આવતા. ભગવાન બુદ્ધને માર્ગે લો, બૌદ્ધ ધર્મ વિશ્વમાં પ્રથમ નંબર માથે ધરાવતો, પણ 250 વર્ષ પહેલા બુદ્ધિ ધર્મ તમને ન મળે. ભગવાન શ્રી કૃષ્ણને માર્ગે ગીતાના સોપાનથી આલો, 5500 વર્ષ પહેલા તમને એનો અંશ ન મળે. ભગવાન રામને માર્ગે 2,62,000 વર્ષ પહેલા રામ પણ નહોતા. આ બ્રહ્માનું અંતિમ સત્ય કોઈ હોય તો એ ભગવાન શિવ છે, જેનાથી હું તમે, જેનાથી રામકૃષ્ણ દરેક જગતની રચના થાય. એ પરમ ચેતન્ય, એ પરમની હાજરીમાં જે વેદોની શાખા છે, જે વેદોનો પ્રાણ છે, જે વેદોનું મૂળ છે, જે વેદોની ધડકન છે, જે શ્વાસ દ્વારા 7-7 ઋષિઓને બ્રહ્માંડમાં તમે જોઈ શકો, હા, જેને દેખાડવામાં આવે સ્કીનમાં, એ પૂરું બ્રહ્માંડ વેદોથી સર્જાયું, એ બ્રહ્માંડની મૂળ સ્થિતિ ભારતની ભૂમિમાંથી આ વેદો દ્વારા પ્રકાશિત, જેને આજે આપણે બધા અવતારોના રૂપમાં ગાઈએ છીએ. વેદાંત વેદ વિલસ્તર, ભૌતિક સુખોનો તમામ દાતા, સદાશિવ સર્વવરદાતા. બ્રહ્મા પાજે કોઈ કે અમર બનાવો, બ્રહ્મા એમ કે હું નથી. વિષ્ણુ પાજે કોઈ કે મોક્ષ આપો, હું ના આપી શકું. ત્યારે મહાદેવ પાસે જેને તમે ઉભા રહો, તમામ વરદાનનો દાત, આખા અસ્તિત્વની તમામ અસ્તિને ચલાવનારી પરમ સત્તા, એ ભગવાન શિવ છે. આમાં મારે કઈ નવું ઊભું નથી કરવાનું. જેને વેદ પુરાવો આપે, જેને ઋષિઓ સાક્ષીપણું કરે, જેને ગ્રંથ મારીને તમારે સામે ઉજાગર કરે, મારે તો ખાલી મારા શબ્દો દ્વારા તમારે સામે વાયા કરવાનું છે. આમાં મારું કંઈ નથી. વેદાંત વેદ વિલસ્તર વસ્તુ ગીતમ, યાવે પઢે છે, આનો પાઠ કરે, માણસ ભણેલ ન હોય, યાવે પઢે સુણુયા શરવણમ, અને હૃદયથી સાંભળે, શરવણ કરે. શંભુપ્રિય મહાદેવ કે મને પ્રિય લાગે, લવે તમ, હું મારા હૃદય આરસ આપી દઉં, પરમામ ગતિવે. પરમામ ગતિવે નો અર્થ થાય ગતિ, સદગતિ, અધોગતિ, ત્રણેથી પર. ગતિયાની મૃત્યુ લો, સદગતિયાની સ્વર્ગ, અધોગતિયાની નરક. હરેક ગ્રંથ, તમામ અવતારો સદગતિમાં જ ઉભા રહે. સદગતિની બારા બ્રહ્માંડમાં કોઈ અવતાર, કોઈ ગ્રંથ ન જાય.
स्वर्ग थी पार कोई अवतार न जय के, कारण के खुद नीज बाउंड्री स्वर्ग हो तो स्वर्ग थी पार कौन जय के, परम चैतन्य भगवान शिव परमाम गति वे नोड़ थाय न पुण्यम न पापम न सुखम न दुखम न मंत्रो न तीर्थो न वेदो न यज्ञ न भोजन न भुगता चिदानंद रूपा शिवो हम शिवो परमाम गति वे नोड़ थाय संचा न चक्र थी बार संचा नु सक्र स्वर्ग हुदी आले जेने पुण्य कहेवामां आवे ए स्वर्ग मां जेने भोगवाना ने पाप कहेवामां आवे ए नरक मां जेने भोगवाना जेने कर्म कहेवामां आवे ए मृत्युलोक मां भोगवाना 84 लाख जन्म मां एक मानव जन्म आ चक्र थी बाहर निकलवा माटे परमाने प्रदान बनायो छे महादेव महादेव नो अर्थ आगळ बेठेली मूर्ति नो थाय महादेव नो थाय तमे बधाय आने शरीर ने कहेवामां आवे देह महादेह नो अर्थ थाय तमे खुद महादेव नो अर्थ थाय तमारो स्वयं नो शरीर कारण के तमाम योनियों में एक भोग लिखो छे त्यारे मानव एक देह में कर्म लिखो छे तमे कोई दी कीधु के आ गाय कर्म कर्या आ पशुए कर्म कर्या कूतराए कर्म कर्या नहीं ए कर्म में भोग नो जवाब छे त्यारे एक ज शरीर एवं छे मनुष्य ज्या कर्म नी गति नो बहु टूंका में कही दऊं समय अपनी पास 3 मिनिट रही आखरी कड़ी छे आ छेल्लो दरवाजो मनुष्य आखरी शरीर तारे तो दानव तारे तो मानव तारे तो शिव तारे तो जीव शु बनवानु ए तमारी माथे आखरी कड़ी छेलू शरीर छे मानव ज्यांथी सीधो मनुष्य ब्रह्म मां लई सीधो मानव परमात्मा ने पामी जाए सीधो मानव अंतिम शरण मां उतरी जाए ताने छेलो देह कोई होय तो ए मानव शरीर छे 84 लाख जन्म 52 अरब वर्ष जीव मरे जन्मे त्यारे एक वार मानव शरीर मळे देवो ने दुर्लभ एवो आखरी कड़ी छेल्लो दरवाजो ईश्वर मां लई थवा माटे तो मनुष्य ने बहु भाग्यशाळी बतायो छे नवे तम परमाम गति परम गति नो अर्थ थाय त्रणे गुणों थी मुक्त थाय ब्रह्म मां लई थाय आवागमन ना चक्र थी मुक्त थाय परम चेतन मां ईश्वरमय बने શ્રી મહાપુરાણ ના શ્લોક નો પાઠ કરી કથાને વિરામ તરફ લઈ જાઓ જેટલા યજમાન શરીરો છે પૂજામાં બેઠા હતા એટલા વ્યક્તિઓ જ આરતી માટે વર્તુળમાં ઉભા રહે સૂચના આપી દઉં કાલથી કથાનો સમય 9 થી 12:30 છે યાની 3.5 કલાક આ કથા લાઈવ આવશે આ કથામાં જાહેર નિમંત્રણ એટલા માટે નથી કે અહીં ભીડની સંખ્યાની એક મર્યાદા આશ્રમ અને સરકારશ્રીના નિયમો આપણે પાળવાના છે એટલા માટે નિયમોનું પાલન આપ બધાએ કરવાનું રહેશે નંબર 2 અહીંયા પોથીના યજમાન શ્રીઓને રોજ પૂજા અર્ચનનો લાભ મળશે જે જે યજમાન શ્રીઓ છે અને જે જે દિવસે આ લોકો પ્રતિનિધિઓ નિર્ણય લે એ પ્રમાણે આવવાનું રહેશે પણ તમારા પરિવારને તમારા જ્યાં જ્યાં સગા સંબંધીઓ હોય એને અમારી કથા લાઈવ આવવાની છે રાજુબાપુ ઓફિશિયલ અમારી પોતાની ચેનલ ઉપર અને લક્ષ ચેનલમાં કાલે 9 થી 12:30 યાની 3.5 કલાક અખંડ શ્રાવણ માસ 330 દિવસ આ કથા આ ચેનલ ઉપર લાઈવ આવશે તો આપ અવશ્ય શ્રવણ કરશો કાલથી શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે એટલે કાલે રહી શકાય તો સોમવાર રહેજ હું કોઈ દી નથી રહેતો પણ સુરતમાં આવ્યો એટલે રહે એટલે હું કાલ રહેવાનો છું ફરાળ તો કરવાનું ભૂકા કાઢી નાખે એટલું પણ કાલે સોમવાર રહેવાનો છે અને એટલા જેટલા શ્રોતાઓ બેઠા અને જવાબદારીથી કહું કે 9 દિનો અનુષ્ઠાન કરવું હોય તો કાલે એક્ઝેક્ટ 9:45 વાગે આવી જાજો આપણી કથા 15 મિનિટ આપણી ચેનલમાંથી વહેલી શરૂ થાય અને લાઈવ 9 વાગે લક્ષમાંથી થાય તો આપણી કથાનો ટાઈમ 9:45 થી 12:15 નો રહેશે અને જવાબદારી સાથે કહું કે જેટલા બેઠા છે એટલા 9 દિનો અનુષ્ઠાન કરો પૂર્ણ અને તમારી મનોકામના પૂરી ન થાય તો ચોકડી મારી દેવાની છુટ્ટી મારા નામ ઉપર આટલી જવાબદારી લઉં તમારી કોઈ પણ મનોકામના લઈને મહાદેવના ગ્રંથમાં બેસી જાજો મારો મહાદેવ કહે હું જવાબદારીથી એની મનોકામના પૂરી કરીશ કોઈ પણ સવાલ હોય કોઈ પણ રોગ હોય કોઈ પણ સંતાપ હોય એકવાર મહાદેવના શરણમાં પૂર્ણ અનુષ્ઠાન 9 દિવસનું કરજો તમારી હરેક ઈચ્છા
મારો મહાદેવ પૂરી કરશે. અહીં આરતી તરફ યાત્રા કરીએ, યજમાન શરૂ આવી જાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે. સોમેશ્વરાય ભોળા સોમેશ્વરાય, સોમેશ્વરાય ભોળા સોમેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર. ગાટલા સુધી લઈ જાઓ. હજી હજી ગંગાધરાય શિવજી, ગંગાધરાય, ગંગાધરાય શિવ, ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે શિવાય, બોલો નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, કાલેશ્વરાય મહાકાલેશ્વરાય, કાલેશ્વરાય મહાકાલેશ્વરાય, પીપળેશ્વરાય શિવજી પીપળેશ્વરાય, પીપળેશ્વરાય શિવ પીપળે, હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલે ભાલેશ્વર ભગવાન કી જય, જય શિવ ઓમકારા, પ્રભુ હર શિવ ઓમકારા, સમરૂપાદશ લિંગ, સમરૂપાદશ લિંગ, નવમા ભોળા ભીમા શંકર, ભક્તિ અવિચલયા કો, ભક્તિ અવિચલયા કો, દશમા શિવરામે ઈશ્વર, ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ, એકાદશ જ્યોતિ, દ્વાદશ ચંપક નાથ, દ્વાદશ ચંપક નાથ, ગુરુમુખ યોગો હર 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 મારે, હરિ હર એક સ્વરૂપ, અંતર સોમનાથ મહાદેવ કી જય.
हस्तैर जलमादायः आथनी अंदर जल राख आरती वरदेव दक्षिणा करजो ओम यानी गानी च पापानी जन्मांतर कृतानी च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे ये जल नीचे छोड़ी भगवान ने आरती आपू देवाभिवंदनम् रक्षा सुकल्याणरथे आत्माभिवंदनम् मह भगवान ने आरती आपो बाद तमे बधा आरती लेजो थाली नींदर जे फूल ने चोखा छे तमारा जमणा हाथ मा राखजो हरि ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रसन्मान्य शनन् देहनाकं महिमानः सचंद्रय द्रवुर्वै शाद्यः शांति देवा नाना सुगंध पुष्पाणि ऋतुकालोद्भवानि च मंत्र पुष्पाञ्जलिमया दत्तं ग्रहणं परमेश्वरः ओम नमः शिवाय बोली अने पोथी जीव पर फूल ने चोखा पधरावो ऊपर आवी अने पोथी जीव पर फूल ने चोखा पधरावाना छे नमः शिवाय बे हाथ जोड़ी बजा भगवान ने प्रार्थना करजो नमः शिवाय करपूर गौरं करुणावतारं संसार सार भुज गई ग्रहारं सदा वसंतं रजया रवींदे तवं भवानि शैतं नमामि भवं भवानि शैतं नाथ दर अरहर महा अरहर महादेव तापीना किनारे थी तापी मैयाना किनारे थी सूरत शहर थी आ व्यासपीठ माथे थी जितला अहिया श्रोताओ शरण करिया तेमज घरों मा शहरों मा परिवार मा कथा सांभळी रह्या ए बधा श्रोताओ ने राजबापुना ओम नमः शिवाय।